गुड मॉर्निंग स्टूडेंट, श्री श्री के गोहिल प्राथमिक शाळाना डिजिटल क्लासरूम में आप सौनु स्वागत छे। आजे आपणे धोरण 8 विषय सामाजिक विज्ञान एमां पाठ 2 राइट एमां आगळना टॉपिक उपर अभ्यास करीशुं। एमां आपणे छेले गळीना उत्पादन विषे माहिती मेळवी हती, जेमां आपणे नीज प्रथा એ જોયું હતું, બરાબર કે ગળી એ શું છે? તો કે ગળી એ રંગકામમાં વપરાતું એક દ્રવ્ય છે, તેનો છોડ ગરમ પ્રદેશમાં થાય છે, તેની ખૂબ માંગ હતી અને કાપડ ઉપર જે ભારતની ગળી હોય ને એનો રંગ ખૂબ ચમકતો અને ઉપસતો, એટલે ટૂંકમાં દૂરથી એકદમ એટ્રેક્ટિવ લાગે એવો હતો। આવો રંગ અન્ય ગળીમાં ઉપસેલો દેખાતો ન હતો। ગળીનો ઉપયોગ સુતરાઉ કાપડને રંગવામાં પણ થતો હતો। 1790 સુધી, જો ખાસ સાંભળજો, 1790 સુધી ગળી યુરોપના દેશોમાં ગળીની ખૂબ માંગ હતી। એટલે 1790 સુધી યુરોપના દેશો જે છે એ કેરેબિયન દેશ એની પાસેથી ગળી મેળવતા હતા, પરંતુ ત્યાર પછી કેરેબિયન દેશોએ ગળીનું ઉત્પાદન ઓછું કરી નાખ્યું। એટલે ગળીનું ઉત્પાદન ઘટ્યું અને યુરોપના દેશોમાં એની ખૂબ માંગ હતી, એટલે અંગ્રેજોએ ભારતની ગળીની માંગ વધવા લાગી, કારણ કે કેરેબિયન દેશોનું ઉત્પાદન ઘટ્યું અને વિદેશોમાં એની ખૂબ માંગ હતી, એટલે ભારતની ગળી જે છે એની માંગ વધવા લાગી। એટલે અંગ્રેજોએ શું કર્યું? તો કે જે જગ્યાએ આપણે જોઈએ છે બંગાળ, બિહાર અને ઓરિસ્સા, રાઈટ, એ બધા એમની હકુમત, એમની સત્તા હેઠળના દેશો હતા, ત્યાં ગળીનું ઉત્પાદન વધારવા લાગ્યા। ભારતમાં ગળીની ઉત્પાદનની બે પ્રથા હતી, બે પદ્ધતિ હતી, એક નીજ અને એક રઈ હતી। નીજ પ્રથામાં ઉત્પાદકો પોતાના જ હળ બળદ અને ઓજારો, રાઈટ, આ ત્રણનો ઉપયોગ કરી અને ખેતી કરતા હતા અને જે છોડ તૈયાર થાય ત્યારે કાપીને કાચો માલ સીધો કારખાનામાં પહોંચાડવામાં આવતો। એટલે નીજ પ્રથામાં શું હતું? તો કે પોતાના જ હળ છે, બળદ છે, ઓજારો છે એનો ઉપયોગ કરવાનો, પછી જે બી ઉત્પાદન થાય સીધું કારખાનામાં વેચવાનું, એટલે પૂરેપૂરું જે વળતર છે, પૂરેપૂરો જે નફો છે એ સીધો ખેડૂતોને મળતો। જ્યારે રૈયતી પ્રથામાં શું હતું? તો કે રૈયતી પ્રથામાં એવું હતું કે ખેડૂતો જે છે એ ખેતીનું વાવેતર કરતા અને જે માલ તૈયાર થાય એ બાંધ્યા ભાવે, ફિક્સ ભાવે કારખાનાદારને વેચી દેવાનો। હવે ઘણીવાર ખેડૂતો પાસે પૈસાની તકલીફ હોય તો જે કારખાનાદાર હતા ને એ આ રૈયતી પ્રથામાં ખેડૂતોને લોન આપતા હતા। હવે મોટાભાગના ઉત્પાદનની આ પ્રથાથી વધારે થતું, એટલે રૈયતી પ્રથાથી ખેતીનું ઉત્પાદન વધારે થવા લાગ્યું। પણ આમાં ફાયદો કોને વધારે હતો? તો કે ઉત્પાદકોને વધારે હતો, ખેડૂતોને બહુ ફાયદો હતો નહીં, કારણ કે એમને તો ફિક્સ ભાવે ખરીદવાના હતા। માર્કેટમાં જો ગળીનો ભાવ વધે તો જે ઉત્પાદકો હતા એને, એટલે કે અંગ્રેજોને ખૂબ નફો મળતો હતો, જ્યારે ખેડૂતોને તો મજૂરી જેટલા જ પૈસા માંડ નીકળતા, અને ખેડૂતો પાસે ખૂબ જબરજસ્તીથી ગળીનું વાવેતર કરવામાં આવતું હતું। જો એ ગળીનું વાવેતર ન કરે તો તેના ઉપર ત્રાસ ગુજારવામાં આવતો હતો અને તેના ખેતરમાં ગળી સિવાયના જે અન્ય પાક ઉગ્યા હોય તેનો પણ નાશ કરવામાં આવતો હતો। ખેડૂતો પર ઉત્પાદકોની એટલી બધી ધાક હતી કે કંપની અનેક પ્રકારની ગેરરીતિ આચરતી, ખેડૂતો પર ખૂબ પ્રેશર રાખતા હતા, ખૂબ દબાણ હતું કે તમારે ફરજિયાત ગળીનું ઉત્પાદન કરવાનું છે। એના માટે તીન કઠિયા નામની પદ્ધતિ હતી, એટલે જેટલી જમીન તમારી પાસે હોય એના ત્રીજા ભાગમાં ફરજિયાત ગળી ઉગાડવાની, જો તમે ગળીનું વાવેતર ન કર્યું હોય તો તમારો તૈયાર થયેલો જે પાક છે એનો પણ નાશ કરવામાં આવતો હતો। કંપનીના જે શાસકો છે અને અમલદારો છે અને ગળીના ઉત્પાદકો એકબીજા સાથે ભળેલા હતા, એટલે ખેડૂતોને કોઈ ફરિયાદ સાંભળતા નહોતા। જો એ કંપનીના શાસકો એટલે કે અંગ્રેજો પાસે જાય, પોતાના અમલદારો પાસે જાય, પછી ઉત્પાદકો પાસે જાય, પણ બધા એકબીજા સાથે જોડાયેલા હતા, એટલે ખેડૂતોનું કોઈ સાંભળતું નહોતું, એટલે ખેડૂતોમાં ખૂબ અસંતોષ વધી ગયો, કારણ કે એમને ભાવને એવું મળતું નહોતું અને એમના ઉપર ખૂબ ત્રાસ ગુજારવામાં આવતો હતો। એટલે 1859 અને 1860માં
ગળી માટે ગળીનો પાક નહીં ઉગાડીએ એના માટેના ખૂબ રમખાણો એટલે કે ખૂબ વિગ્રહો થયા. તો અહીંયા આપણે ગળીના પાઠ વિશે જોયું. હવે આપણે આગળનો ટોપિક છે કપાસ, એના વિશે ચાલો હવે કપાસ વિશે જોઈએ. જેમ ગળી એ પૂર્વ ભારતનો મહત્ત્વનો રોકડિયા પાક છે. રોકડિયો પાક કોને કહેવાય બેટા? તો રોકડિયો પાક એને કહેવાય કે જે માલ ખેતીમાં ઉત્પન્ન થાય અને એને સીધો કારખાનામાં વેચવામાં આવે, રાઈટ? ધાન્ય પાકોમાં એ આવે અને એટલે કે એનાથી પ્રોડક્શન બને અને એ વસ્તુ સીધી માર્કેટમાં વેચાય, એને રોકડિયો પાક કહેવાય. એ લોકો ખાવામાં એનો ઉપયોગ કરતા નથી. આ કપાસ છે તો એ રોકડિયો પાક એટલા માટે કહેવાય કે એમાંથી આપણને ખબર છે કપાસ મળે, સુતરાઉ કાપડ બને, રાઈટ? પછી એમાંથી કપાસિયા તેલ પણ બને છે, પણ એ બધા સીધા કારખાનાઓમાં બને, કોઈ સીધી વ્યક્તિ એની સાથે જોડાયેલી હોતી નથી. તો જેમ ગળી એ પૂર્વ ભારતનો મહત્ત્વનો પાક છે, એવી જ રીતે કપાસ એ પશ્ચિમ ભારતનો મહત્ત્વનો પાક છે. રોકડિયો પાક એનું બીજું નામ વેપારી પાક પણ કહેવામાં આવે છે, કે જે પાકનો સીધો વેપાર કરવામાં આવે એને રોકડિયો કે વેપારી પાક પણ કહેવામાં આવે છે. 1780ના દાયકામાં એટલે કે 1780ના દશકામાં ઈસ્ટ ઇન્ડિયા કંપની કેટલાક વેપારીઓને રૂના ઉત્પાદન કરતા પ્રદેશો ઉપર અંકુશ હતો. એટલે આમાં એવું કહેવા માંગે છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એના જે વેપારીઓ છે એનું ચીન અને ભારત આ બંનેના જે રૂ ઉત્પાદન કરતા પ્રદેશો હતા એના ઉપર ખૂબ અંકુશ હતો, એટલે કે એમનું નિયંત્રણ હતું. ટૂંકમાં અહીંયા કહેવાનો મિનિંગ એવો છે કે અંગ્રેજોનું રૂ ઉત્પાદન એટલે કે કપાસનું જે ઉત્પાદન કરતા હોય એના ઉપર ખૂબ અંકુશ હતો. કંપની ખેડૂતોને તે વખતે બજાર ભાવ કરતાં ઓછા ભાવે કપાસ વેચવા ફરજ પાડતી હતી. એટલે અંગ્રેજો શું કરતા? તો કે બજાર ભાવ કરતાં પણ ઓછા ભાવે ખેડૂતો પાસેથી કપાસ ખરીદતા હતા. ફરજિયાત એમને આ ભાવે આપી જ દેવાનો, એટલે ખેડૂતોને કપાસનો પણ યોગ્ય ભાવ મળતો નહોતો. એટલે ખેડૂતો જે છે એ પાયમાલ થઈ ગયા. આ સિવાય શેરડી, ચા, અફીણ, મરી, ગરમ મસાલા વગેરે પણ રોકડિયા પાકો એટલે કે વેપારી પાકો હતા. તો અંગ્રેજો શું કરતા? તો કે આ જે બધા પાકો છે એ નીચા ભાવે ખરીદવા પોતાની સત્તાનો દુરુપયોગ કરતા, અંગ્રેજોને જે સત્તા મળી હતી એનો ખૂબ દુરુપયોગ કરતા હતા અને ફરજિયાત જબરજસ્તી જુલ્મ ગુજારીને પણ ખેડૂતો પાસેથી નીચા ભાવે એ લોકો ખરીદી લેતા હતા. કારણ કે એમને યુરોપમાં આ બધી વસ્તુઓ મોકલવાની હતી, એટલા માટે પોતાની સત્તા હતી એનો પણ દુરુપયોગ કરતો હતો. અને ખેડૂતોને વાવેતર માટે અગાઉથી ધિરાણ આપવામાં આવતું. ધિરાણ લેવું એટલે શું? તો કે કોઈ ખેડૂત ગરીબ હોય, એની પાસે પૈસા ના હોય તો પાક ઉગાડવા માટે અમુક લોન લે, એટલે અંગ્રેજો શું કરતા કે ધિરાણ આપે. હવે માની લો કે તમે કોઈ પાસેથી 20,000 રૂપિયા કે 10,000 રૂપિયા કે 50,000 રૂપિયા ઉધાર લઈ અને તમે ખેતી કરો છો, તમારી મહેનત કરો છો, પછી જે પણ પાક ઉગે એ તમે ઓછા ભાવમાં વેચી દો છો, ફરજિયાત તમારે એ ભાવમાં આપી જ દેવાનો છે, તો તમને એમાં નફો મળતો નથી અને જે તમે ઉધાર ઉછીના પૈસા લીધા છે તો આ પાક ઉગે એટલે એને પાછા આપી દેવાના, તો ઓછા ભાવે તમે વેચો તો તમારી પાસે પૈસા રહેતા નથી, માત્ર તમે મહેનત કરી એવું જ થાય છે. અને ઘણીવાર તો જો આપણે તો મોસમી આબોહવાળો દેશ છે, યોગ્ય વરસાદ ના પડે, બહુ વરસાદ પડે, બરાબર છે, હવામાનની તકલીફો આવે, કુદરતી કોઈ આપત્તિ આવી હોય તો પાક ન પણ ઉગે, તો પાક ન ઉગે તો દેણું વધી જાય, કારણ કે આપણે જે ધિરાણ લીધું હોય એ પૈસા તો આપણે ચૂકવવા જ પડે, રાઈટ? તો ખેડૂતો આ રીતે દેવાદાર બનતા, કારણ કે અંગ્રેજો એમની પાસેથી નીચા ભાવે રોકડિયા પાકો ખરીદતા હતા. આમ જે વેપારીઓ હતા એને ખૂબ નફો મળતો અને ખેડૂત જે હતા એ વધુને વધુ ગરીબ બનતા હતા. આમ ભારતમાં રોકડિયા પાકોના ખરીદ અને વેચાણમાં કંપનીનો ઇજારો હતો, જે આપણે અગાઉ પણ જોઈ લીધું છે. આથી કંપની ભારતમાં વેપારી પાકો ઉપર પોતાની સત્તા સ્થાપવા માંગતી હતી, જેના કારણે મોટાભાગના ખેડૂતો જમીન વિહોણા
બની ગયા અને ત્યાર પછી એમાં એ ખેત મજૂરી કરતા હતા એટલે પોતાની પોતાની જમીન હોય એ ધિરાણ લીધું હોય એટલે એ બીજા વ્યક્તિ એના માલિક બની જાય અને પોતાની જ જમીનમાં પાછું મજૂર બનીને કામ કરવું પડે તો આ હતો કપાસ હવે આપણે બીજો પોઈન્ટ છે જનજાતિઓની સ્થિતિ બરાબર ભારતમાં જાતિ પ્રથા આજે પણ જોવા મળે છે રાઈટ તો જનજાતિ એટલે કે જંગલી જાતિઓ જો સાંભળજો અંગ્રેજોએ વેપારની શોષણ નીતિને કારણે ઘણા પ્રદેશોમાં ખેડૂતો અને જનજાતિ પ્રજાએ બળવો કરવો એટલે શું તો કે કોઈ પણ વ્યક્તિથી તમે અતિશય થાકી જાઓ જેમ કે અંગ્રેજોથી બધા બહુ થાકી ગયા હતા એટલે બધા એકસાથે જ્યારે લડાઈ લડવા ઉતરી પડે ને ખેડૂતો વેપારીઓ બાળકો સ્ત્રીઓ પુરુષો રાજાઓ બધા સેના બધાએ થાકી જાય અને એની સામે બધા લડવા એકસાથે ઉતરી પડે તેને આ બળવો કહેવામાં આવે છે તો આવો બળવો કેમ થતો હતો તો કે જનજાત જેમ કે ખેડૂતોને આ કપાસના પાક છે ગળીનો પાક છે એ બધામાં ખૂબ શોષણ થતું હતું રાઈટ તો એવી જ રીતે જનજાતિઓની સ્થિતિ પણ એવી હતી કે 19મી સદીમાં ભારતમાં જનજાતિના અલગ અલગ સમૂહો હતા રાઈટ કયા કયા હતા તો કે ખોંડ સંથાલ મુંડાઓ કોયાઓ કોલ ભીલ બરાબર આદિવાસી જનજાતિ કહેવાય વગેરેનો આમાં સમાવેશ થતો હતો હાલમાં આપણે ઝારખંડ રાજ્યના હજારીબાગની આસપાસ સંથાલ જાતિવાદીઓ સંથાલ જે જાતિ છે એના આદિવાસીઓ જોવા મળે છે એ લોકો શું કરે છે તો કે રેશમના કીડા પાડે છે અને રેશમના વેપારીઓ સંથાલો પાસેથી કાચું રેશમ ખરીદતા છોટા નાગપુરની આસપાસ મુંડા જાતિના આદિવાસીઓના સમૂહ રહેતા હતા આ સમુદાય શું કરતું તો કે શિકાર કરી અને વન્ય પેદાશો એટલે કે જંગલમાંથી જે આપણને આયુર્વેદિક મળે છે એ ભેગું કરી અને એનો વ્યવસાય કરતા હતા મધ્ય ભારતમાં ખોંડ જાતિના આદિવાસીઓનો સમૂહ હતો એ પણ શિકાર કરી અને જંગલ પેદાશો મેળવતા હતા કેટલાક જનજાતિના સમૂહો પશુપાલન સાથે જોડાયેલા હતા જેઓ પંજાબના પહાડી પ્રદેશમાં રહેનાર વન ગુજ્જર અને આંધ્રપ્રદેશના લબાડિયા સમુદાયમાં લોકો ગાય ભેંસ પાળતા હતા કુલ્લુનો ગદી અને કશ્મીરનો બકરવાલ સમુદાય આ બધા આદિવાસી સમુદાય છે જનજાતિ કહેવાય જે ભટકતી વિચરતી હોય રાઈટ આપણાથી તદ્દન જુદી હોય જંગલમાં રહી શિકાર કરતા હોય રાઈટ આવા પિક્ચરોમાં પણ ઘણી જંગલી જાતિઓ બતાવે છે તો કશ્મીરનો બકરવાલ અને કુલ્લુનો ગદી આ બંને સમુદાય ઘેટા બકરા પાડતા હતા જનજાતિ એટલે શું તો કે જંગલમાં રહેનાર એવું નહીં એમાંના કેટલાક ખેડૂત પણ હતા તેઓ ખેતી સાથે જોડાયેલા હતા જે મોટે ભાગે પૂર્વ અને મધ્ય ભારતના પર્વતીય અને જંગલ વિસ્તારોમાં રહી અને ખેતી કરતા હોય છે રાઈટ તો હવે આપણે આગળનો પોઈન્ટ જોઈએ જનજાતિઓની પ્રવૃત્તિ કેટલાક જનજાતિ સમૂહો ખોરાક એકઠો કરી જીવન જીવતા હતા બરાબર ને આપણે જોયો છે આદિ માનવ રાઈટ તો એ ભટકતું રહેતા એટલે જનજાતિ લોકો પશુપાલન સાથે સંકળાયેલા હતા અને ઋતુઓ અનુસાર તે ઘેટા બકરા ગાય ભેંસનું ધણ લઈ ધણ એટલે શું કે ટોળું તો કે એ બધા ભટકતું જીવન ગુજારતા એટલે ઘેટા બકરા ગાય ભેંસ આ બધું લઈ અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરે એટલે ઓરિસ્સાના જંગલોમાં આવા કેટલીક જંગલી જાતિઓ પણ જોવા મળે છે ખોંડ સમુદાયના લોકો ટોળીઓ બનાવી અને સમૂહમાં શિકાર કરે છે તેમજ જંગલમાંથી ફળ ઔષધિ જડીબુટ્ટી કંદમૂળ એવું પણ એકત્ર કરે છે જંગલોમાંથી મેળવેલી વસ્તુઓ સરખા ભાગે એકબીજાને વેચતા ખોંડ જાતિના લોકો શું કરતા તો કે શિકાર કરે ટોળીઓ બનાવીને પછી ફળ કંદમૂળ ઔષધિ જડીબટ્ટું ભેગું કરે અને ત્યાર પછી બધાએ સરખે ભાગે વેચી લે અને પછી એને સ્થાનિક બજારો સ્થાનિક એટલે ત્યાં પ્રોપર માર્કેટ હોય ત્યાં વેચવા જતા હતા ખોંડ જાતિના લોકો કાપડ વણવાનો ચામડાનો અને રંગ કરવાનો વ્યવસાય કરતા હતા
ચામડાના રંગકામ માટે તે કસુંબી અને પલાશના ફૂલો, આપણે પ્લાસીનું હતું ને, એનો ઉપયોગ કરતા હતા. આ સમયે દેશમાં આદિવાસી સમૂહો બે પ્રકારની ખેતી કરતી જોડાયેલા હતા, એક સ્થળાંતરી અને એક સ્થાયી. સ્થળાંતરી એટલે શું કે જ્યાં ભટકીને થોડોક ટાઈમ રહેવા ગયા હોય ત્યાં થોડા સમય માટે ખેતી કરીને પોતાની જરૂરિયાત જેટલું ઉગાડે. જ્યારે સ્થાયી ખેતી એટલે શું, કાયમ તે ત્યાં ને ત્યાં જ રહેતા હતા. રાઈટ, તો કેટલાક આદિવાસી સમૂહો સૂર્યનો તડકો જમીન પર પડે છે તે માટે જંગલોમાં વૃક્ષોની અડધેથી કાપણી કરી, રાઈટ, અડધેથી કાપણી કરી નાખે અને તેમજ જમીન પરનું ઘાસ કાપીને ખેતી માટે ખુલ્લી જમીન કરતા હતા. જે વૃક્ષો અને ઘાસની કાપણી કરી હતી તેને સળગાવી અને તે રાખને જમીનમાં પાથરી દેતા હતા. જો પહેલાંના સમયમાં છે ને આવી ખેતી થતી, ને હાલે આપણે પૂર્વના જે રાજ્યો છે, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, મણિપુર, ત્રિપુરા, ત્યાં આગળ ખૂબ ગરીબી છે અને ત્યાં આજે પણ જંગલમાં વસવાટ કરતા જે લોકો હોય ને એ આવી ખેતી કરે છે ને, ઝૂમ પદ્ધતિ કહેવાય. એમાં શું હોય છે તો કે માની લો કે એ થોડાક સમય માટે 2-4-6 મહિના માટે ત્યાં રહેતા હોય, એ લોકોનું સ્થળ નક્કી ના હોય, તો એ લોકો શું કરે તો કે ત્યાં જંગલ હોય ને એને કાપી નાખે એટલે એ જમીન બની જાય. પછી એની અંદર સળગાવેલી રાખ નાખે એટલે થોડી થોડી ફળદ્રુપ બને. પછી એમાં એક કે બે વખત પાક ઉગાડે અને પછી એમ લાગે કે હવે આ જમીનમાં પાક ઉગતો નથી એટલે ત્યાંથી લઈ અને બીજા રાજ્યોમાં આગળ બીજા વિસ્તારોમાં જતા રહે. હાલમાં આપણી જે સુપ્રીમ કોર્ટ છે એમને જે ઓડિશામાં આવા બનાવો બહુ બને છે અને આને કારણે નુકસાન શું થાય કે જંગલોનો વિનાશ થાય અને પાક તો એક કે બે જ વખત ઉગે, પછી જંગલો ઉગવામાં ખૂબ વાર લાગે. એટલે આ લોકો વિચરતી જાતિના જે લોકો હોય ને એવું કરે છે કે આવી રીતે જંગલોને સળગાવી નાખે અને પછી જે જમીન બને એમાં 2-3 વખત ખેતી કરે. એટલે ઓરિસ્સાની સુપ્રીમ કોર્ટે સુપ્રીમ કોર્ટે ઓરિસ્સાની જે ગવર્મેન્ટ છે એને એવું કીધું છે કે આ ઝૂમ પદ્ધતિ જે ખેતી થાય છે ને એને બંધ કરો, કારણ કે એના કારણે જંગલોનો ખૂબ વિનાશ થાય છે. એટલે એક કે બે વખત એ લોકો પાક ઉગાડે અને પછી એમ થાય કે હવે અહીંયા પાક ઉગશે નહીં એટલે એક જગ્યાએ છોડીને બીજી જગ્યાએ જાય. આને સ્થળાંતરિત ખેતી કહેવાય. 19મી સદી પહેલાં ઘણી આવી ખેતી કરતા હતા. આથી એટલે હવે પછી એમને શું કર્યું કે એમનો સુધારો કરવા માટે એમને જમીનના અધિકારો આપ્યા હતા, જેમાં છોટા નાગપુરના મુંડાઓ તેમજ ગોંડ અને સંથાલો એ લોકોને હવે જમીન મળી ગઈ હતી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જનજાતિઓનો વિકાસ ભયરૂપ લાગતો હતો, કારણ કે જંગલી જાતિના લોકો હોય ને એ અંગ્રેજોને પણ ગાંઠે નહીં, એમને મન અનુકૂળ લાગે એમ જ એ કરે. તેમનાથી તે ખૂબ ડરતા હતા અને જનજાતિના સમુદાયોના મુખિયાની સત્તા ઉપર એમને કામ મૂક્યું. એમની જે પંચાયત, એમના જે મુખિયા હોય ને એના ઉપર, સરદારની સત્તા ઉપર એમને કાપ મૂકી દીધો હતો. આ મુખિયાઓને કંપનીના નિયમોનું પાલન કરવું પડતું અને નજરાણા એટલે કે ભેટ પણ આપવી પડતી હતી. આથી એમને એવું લાગ્યું કે અમારી સ્વતંત્રતા છીનવાઈ ગઈ છે. અંગ્રેજો એવું ઈચ્છતા હતા કે જનજાતિ એક જગ્યાએ રહીને ખેતી કરે અને જેને કારણે તે કંપનીની આવકનું સાધન બને, પરંતુ જે જનજાતિના લોકો હતા એ અને આ માન્ય હતું નહીં. આ તે અંગ્રેજોએ જનજાતિ માટે નવા કાયદાઓ બનાવ્યા અને આ જનજાતિએ તેનો ખૂબ વિરોધ કર્યો. હવે એના જે આગેવાન હતા બિરસા મુંડા, તો એના વિશે આપણે હવે પછીના નેક્સ્ટ જ્યારે ઝૂમ લેક્ચર આવશે ત્યારે બિરસા મુંડા અને ઉલગુલાન ચળવળ અને બિરસા મુંડા એટલે બિરસા મુંડાએ જે ચળવળ કરી એના વિશે અભ્યાસ કરીશું. જો અત્યારે જે હવે તમારે બુક અને સ્વાધ્યાય પોથી લગભગ બધા વિદ્યાર્થીઓને મળવા લાગી છે, બરાબર છે, અને તમે બધા લઈ લેજો અને હવેથી જ્યારે હું ફોટા મૂકું તો રેગ્યુલર સરસ અક્ષરથી, સારા અક્ષરે, બોલપેનથી, સ્વાધ્યાય પોથીમાં તમારે લખવાનું રહેશે. રાઈટ, તો ચાલો